हाय फ्रेंड्स, હું પ્રવીણ નડિયાદ ઇન્ટર વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લેક્ચર નંબર 9 માં જે છે એ આગળ અભ્યાસ કરવાનો છે। આપણે કાલે જે છે એ સહપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જોયું હતું। આજે આપણે જોવાનું છે માનવમાં લિંગી પ્રજનન। આજે આપણે અભ્યાસ કરવાનો છે માનવમાં લિંગી પ્રજનન। તો માનવમાં લિંગી પ્રજનન દરમિયાન જે ફેરફાર થાય છે એ ફેરફારો વિશે પહેલા જે છે ટૂંકમાં માહિતી જે છે स्त्री लेकिन छोकरी छोकरो अवाज खबर पड़े नही छोकरो रोवे के छोकरी ई समय अवाज के सरखा हो उम्र वही जाए પછી બંને ના અવાજ કેવા થઈ જાય છોકરો અને છોકરી ના અવાજ અલગ અલગ થઈ જાય। તો એનો મતલબ એવો છે કે જ્યારે ઈ સમય ક્યારે આવે કે જ્યારે લિંગી પ્રજનન માટે જે છે ઈ સજીવ યોગ્ય બને। તો લિંગી પ્રજનન માટે સજીવ ક્યારે યોગ્ય બને કયો તબક્કો આપેલો છે યૌવન આરંભ। યૌવન આરંભ કોને કહેવાય પહેલા તો યાદ રાખજો બોર્ડમાં ખૂબ એટલે ખૂબ આઈએમપી પ્રશ્ન છે એમસીક્યુ માં પૂછાય છે અને થિયરીકલ પણ જે છે ઈ પૂછાય છે। યૌવન આરંભ એટલે જે ઉંમરે છોકરી અને છોકરામાં પ્રજનન અંગો કેવા બનવા જોઈએ ક્રિયાશીલ બનવા જોઈએ એટલે કાર્ય કરવા જોઈએ એટલે ક્રિયાશીલ બને ઈ અવસ્થાને કહેવાય યૌવન આરંભ। શું કહેવાય યૌવન આરંભ એટલે જે ઉંમરે છોકરી અને છોકરા પ્રજનન કરવા માટે સક્ષમ બને અથવા તો એના પ્રજનન અંગો ક્રિયાશીલ બને શુક્રપિંડ છે જે શુક્રકોષો મુક્ત કરવાનું કાર્ય શરૂ કરી દે નરજાતિ અંતઃસ્ત્રાવ મુક્ત કરે રેડી થી પછી આપણે સ્ત્રીમાં જોઈએ તો અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાનું શરૂ કરી દે। તો એ તબક્કો જે છે એને નામ આપણે આપ્યું યૌવન આરંભ। યૌવન આરંભ એટલે ખાસ યાદ રાખજો જે ઉંમરે છોકરી અને છોકરામાં પ્રજનન અંગો કેવા થવા જોઈએ ક્રિયાશીલ થવા જોઈએ એ ક્રિયાને નામ આપણે આપી યૌવન આરંભ। તો યૌવન આરંભ પછી મેં અહીંયા લખેલું છે તરુણ અવસ્થા। હું લખેલું છે તરુણ અવસ્થા। તરુણ અવસ્થામાં ક્યારે જે છે છોકરો અને છોકરી જે છે પ્રવેશે તરુણ અવસ્થા એટલે એક પ્રકારનું બાળપણ પણ કહી શકાય એક પ્રકારનું કહી શકાય બાળપણ। પણ તરુણ અવસ્થામાં જે છે એ ક્યારે છોકરો કે છોકરી પર પ્રવેશે તો એનું ખાસ યાદ રાખજો તરુણ અવસ્થા દરમિયાન તરુણ અવસ્થા દરમિયાન જે છે છોકરો અને છોકરીમાં બંનેમાં જે છે સમય જુદો જુદો હોય છોકરો અને છોકરી। છોકરો જે છે એટલે આપણે છોકરીને જોઈએ તો 10 થી 12 વર્ષ ની ઉંમરે કઈ અવસ્થામાં પ્રવેશી જાય તરુણ અવસ્થામાં। 10 થી 12 વર્ષની બે છોકરીમાં પ્રવેશી જાય તરુણ અવસ્થામાં। ત્યાર પછી છોકરો જોઈ તો છોકરો જે છે 13 થી 14 વર્ષ ની વયે જે છે કેટલા 13 થી 14 વર્ષ ની વયે એમાં પ્રવેશે છે તરુણ અવસ્થામાં પ્રવેશે છે। તો કે ભાઈ તરુણ અવસ્થા અને અહીંયા મેં લખ્યું છે બીજું પુખ્ત અવસ્થા એટલે આ એક પ્રકારની એવી અવસ્થા થાય તરુણ અવસ્થા કે જે પુખ્ત અવસ્થામાં પ્રવેશવા માટેની સંપૂર્ણ તૈયારી પૂર્વ તૈયારી થઈ ગઈ હશે। એ કઈ અવસ્થા છે તો કે ઈ તરુણ અવસ્થા છે અને જ્યારે પુખ્ત અવસ્થામાં પ્રવેશે ઈ પેલા કઈ અવસ્થા આવે કિશોર અવસ્થા। કિશોર અવસ્થા કોને કહેવાય તો યાદ રાખજો તરુણ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો જે સમયગાળો જે છે તરુણ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો જે સમયગાળો છે ઈ સમયગાળાને કહેવાય કિશોર અવસ્થા વૃદ્ધાવસ્થા અથવા તો યૌવન આરંભનો તબક્કો એટલે ક્યાં સમય દ્વારા જે છે પ્રજનન અંગો ક્રિયાશીલ થવાનું શરૂ થાય એટલે કિશોર અવસ્થામાં જે છે ઈ પુખ્ત અવસ્થામાં પ્રવેશવા માટેનો તબક્કો છે। જ્યારે કિશોર
किशोर अवस्था માંથી કઈ અવસ્થામાં પ્રવેશે પુખ્ત અવસ્થામાં એટલે ખાસ યાદ રાખજો કે કિશોર અવસ્થા શું છે તો કિશોર અવસ્થા તરુણ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો સમયગાળો છે ઈ સમયગાળા દરમિયાન શું થાય તો કે કે પુખ્ત અવસ્થા દરમિયાન પુખ્ત અવસ્થા દરમિયાન જે છે શું થાય તો કે કે શારીરિક વૃદ્ધિનો दर क्यों थाई धीमो खास याद रखजो शारीरिक वृद्धि नो दर क्यों थाई धीमो એટલે આપણે વૃદ્ધિ થવાનું બંધ થઈ જાય આપણે જ્યારે નાના હોય ત્યારે 10 થી 15 વર્ષ સુધી ખૂબ જેસી આપણે વધતા હોય ઝડપથી જેસી આપણે હાઈટ ને વજન ને વધતો હોય પણ ત્યાર પછી જેસે ઈ કેવું થઈ જાય ઈ પ્રક્રિયા ધીમી થઈ જાય ધીમો થઈ જાય છે ધીમો થાય છે कारण के आ समय दरमियान था तो के लिंगी अंगों से वृद्धि थाय लिंगी अंगो एटले प्रजनन पेशीओ અડી પ્રજનન પેશીઓ શુક્રપિંડ કંડપિંડ એટલે આ બધા જેટલા અંગો જે છે એની શું થાય છે વૃદ્ધિ થાય એટલા માટે કઈ અવસ્થા દરમિયાન તો કે કિશોર અવસ્થા દરમિયાન શારીરિક વૃદ્ધિ અથવા તો યૌવનારંભ દરમિયાન શારીરિક વૃદ્ધિનો દર ધીમો થઈ જાય છે અને ક્યાં પ્રજનનનો વિકાસ પામે છે લિંગી પ્રજનનનો શું કામ ધીમો થાય તો એનું કારણ જે છે અહીંયા મેં લખેલું છે હવે જો તરુણ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનું क्यों तबक्को से तो कि किशोर अवस्था अथवा यदि बीजू नाम से खास याद रख जो मुग्धा अवस्था कई अवस्था मुग्धा अवस्था अबे आ किशोर अवस्था जैसे ये विकास मो क्या विकास मो तो कि शारीरिक विकास अने मानसिक विकास मो निर्णायक तबक्को से क्यों तबक्को से निर्णायक तबक्को से उनका माने निर्णायक तबक्को की तो આ અવસ્થા એવી અવસ્થા છે કે તરુણ અવસ્થા પૂરી થાય અને પુખ્ત અવસ્થામાં પ્રવેશવાનો સમય થાય એની વચ્ચેનો તરુણ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો સમયગાળો એટલે ક્યાં વર્ષ તો કે 10 થી 12 અને 13 થી 14 આ વર્ષ દરમિયાન પછી આંથી વધતા જાય આ તરુણ અવસ્થાના છે આંથી વધશે એટલે કઈ અવસ્થા આવશે કિશોર અવસ્થા વચ્ચેની દાખલા તરીકે આપણે લઈ તો 14 થી 18 વર્ષ 18 વર્ષ પછી પુખ્ત અવસ્થા આવી જાય એટલે 18 વર્ષ સુધી જે છે ઈ કઈ અવસ્થા છે કિશોર અવસ્થા તો કિશોર અવસ્થા જે છે ઈ દરમિયાન આપણો વિજાતીય આકર્ષણ સૌથી વધારે થાય એટલા માટે એને નિર્ણાયક તબક્કો કીધો શારીરિક અને માનસિક નો નિર્ણાયક તબક્કો શું કામ શારીરિક તો આ ઉંમર એવી છે આ ઉંમરે આપણને સૌથી વધારે વિજાતીય આકર્ષણ થાય વિજાતીય આકર્ષણ એટલે તો કે માદા હોય ને નર પ્રતિ આકર્ષણ થાય અને નર હોય ને માદા પ્રતિ આકર્ષણ થાય એટલા માટે આપણું ધ્યાન જે છે ઈ શું થઈ જાય ધ્યાન આપણે ગ્રસ્ત થઈ જાય મતલબમાં આપણે ધ્યાન રહે નહીં એટલા માટે આ ઉંમરમાં જો આપણે મતલબમાં ઉંમર પસાર શાંતિપૂર્વક કરી ગયા હોય તો આપણો શારીરિક અને માનસિક વિકાસ જે છે ઈ કેવો થાય સારું જો આ ઉંમર આપણે સારી રીતે પસાર કરી હોય નહીં તો તબક્કો કિશોર અવસ્થા એટલે એટલા માટે ખાસ યાદ રાખજો તમને બોર્ડમાં પૂછાય કે શારીરિક અને માનસિક વિકાસનો નિર્ણાયક તબક્કો કયો છે તો કિશોર અવસ્થા કયો છે કિશોર અવસ્થા કિશોર અવસ્થા એટલે હું તો કે તરુણ અવસ્થામાંથી તરુણ અવસ્થા પૂરી થાય ત્યાંથી હું શરૂ થાય કિશોર અવસ્થા જ્યાં કિશોર અવસ્થા પૂરી થાય ત્યાં હું થાય પુખ્ત અવસ્થા એટલે મેં લખ્યું છે કે તરુણ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો જે છે ઈ છે સમયગાળો હવે આપણે વાત કરી કે આ દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં કઈક લક્ષણો જે છે ઈ જોવા મળે છે ફેરફાર જોવા મળે છે એટલે આપણે જોઈએ કે નાના છોકરા હોય ને નાની છોકરી હોય તો એનો અવાજ નહીં રોતા હોય તો આપણને સેમ લાગે ખબર ન પડે છોકરો રોવે કે છોકરી પણ જ્યારે મોટા થઈ જાય એટલે આ ઉંમર જે છે એનથી વધી જાય ઉંમર ત્યારે આપણને જે છે ઈ ખબર પડી જાય કે છોકરો રોવે કે છોકરી તો એના માટે હવે હું અહીંયા લખું છું કે તરુણ અવસ્થા દરમિયાન જોવા મળતા સામાન્ય લક્ષણો અથવા તો
यौवन यौवन आरंभ अथवा यौवन आरंभ को के यौवन आरंभ बनने जैसे ही हाल से यौवन आरंभ दरमियान जोवा मोड़ता सामान्य लक्षण आया मैंने कुछ ऐसे सामान्य लक्षण ठीक दो प्रकार के लक्षण यौवन आरंभ दरमियान दो मरे एक सामान्य लक्षण और एक जो मरे जातीय गुण लक्षण अरे जातीय गुण लक्षण और सामान्य गुण लक्षण होने के बाद तो ये सी तभी खास याद रख जो जातीय लक्षणों जैसे जातीय लक्षणों में और सामान्य लक्षणों में हम पेर पर से तो सामान्य लक्षण होने के बाद ये तभी जैसे खास याद रख जो के ये वाल लक्षणों के जे सूक्रा અને સોકરીમાં હોય સમાન ખાસ યાદ રાખજો સોકરા અને સોકરીઓ સોકરા અને સોકરીઓ બંનેમાં જે લક્ષણો સમાન જોવા મળે અથવા તો સામાન્ય લક્ષણો એને કહેવાય સમાન એટલે બંનેમાં હરખા હોવા જોઈએ એવા લક્ષણોને શું કહેવાય કેવા લક્ષણો કહેવાય સામાન્ય લક્ષણો કહેવાય ક્યારે જોવા મળે તો કે યૌવન આરંભ દરમિયાન અથવા તો તરુણ અવસ્થામાં જ્યારે પ્રવેશે ત્યારે તરુણ અવસ્થા અથવા તો કિશોર અવસ્થામાં જે છે ક્યા લક્ષણો જોવા મળે ને શરીરમાં ક્યા ક્યા ફેરફાર થાય તો ખાસ યાદ રાખજો એવા લક્ષણોને કેવા લક્ષણો કહેવાય સામાન્ય લક્ષણો એટલે ક્યા લક્ષણો તો કે છોકરા અને છોકરીઓમાં જોવા મળતા સમાન લક્ષણો કે જ્યારે છોકરી અથવા છોકરો પ્રજનન માટે યોગ્ય બને ઈ દરમિયાન આપણે ખબર કેમ પડે કે ભાઈ હવે આ પ્રજનન માટે જે છે ઈ સજીવ મનુષ્ય જે છે યોગ્ય બની ગયો તો ઈ આપણે પ્રજનન માટે યોગ્ય બને એના માટેના જે છે ઈ લક્ષણો તો ક્યા ક્યા સામાન્ય લક્ષણો તો હું અહીંયા થોડા ગ્રુપમાં ચાર પાંચ લક્ષણો લખું છું બાકીના તમારે મટીરીયલમાં જે છે ઈ લક્ષણો આપેલા છે ઈ લખી લેવા સામાન્ય લક્ષણો સામાન્ય લક્ષણ પહેલું લક્ષણ લખું છું બગલમાં વાળ ઉગવાની શરૂઆત પહેલું લક્ષણ મેં સામાન્ય લખ્યું છે કે બગલમાં વાળ ઉગવાની શરૂઆત એવો આ લક્ષણ છોકરીમાં જોવા મળે છે અને છોકરામાં જોવા મળે એટલે મેં મૂકી દીધું સામાન્ય લક્ષણ રેડી ત્યાર પછી તો કે પ્રજનન અંગો પર વાળ ઉગવાની શરૂઆત પ્રજનન અંગો પર વાળ ઉગવાની શરૂઆત તો એ પણ છોકરામાં જોવા મળે છોકરીમાં જે છે જોવા મળે ત્યાર પછી જે લખું છું હાથ પગ ચહેરા પર નાના રોમ જેવી રચના નાના રોમ જેવી રચના એટલે રૂવાટી આ પણ બંનેમાં જે છે જોવા મળે ત્યાર પછી હજી એક લક્ષણ લખું છું મોઢા પર ખીલ ત્વચા તેલી બનવી મોઢા પર ખીલ આ પણ બંનેમાં જોવા મળે ત્વચા તેલી બનવી એટલે ત્વચા કેવી બને
ભીની વાળ એટલે શિકાશયુક્ત મતલબમાં કેવી થાય ચીકણી અને ખીલ નીકળવાની જે છે એ છેડવાળ એટલે આ કયા લક્ષણો છે સામાન્ય લક્ષણો કે જ્યારે આ બંનેમાં જોવા મળે પણ અલગ અલગ લક્ષણો કોને કહેવાય અલગ અલગ લક્ષણો એટલે છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો તો હવે આપણે યુવાનાંગ દરમિયાન કયા લક્ષણો જોયા તો કે સામાન્ય લક્ષણો જોયા તો હવે આપણે જે છે જોઈ કે યુવાન આરંભ દરમિયાન ગૌણ જાતીય લક્ષણો એટલે એવા લક્ષણો કે જે છોકરા અને છોકરીઓમાં જોવા મળે છે અલગ જોવા મળે છે તો હું અહીંયા લખું છું કે યુવાન નારંગ દરમિયાન જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો કેવા લક્ષણો ગૌણ જાતીય લક્ષણો યુવાન આરંભ દરમિયાન જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો આ એવા લક્ષણો છે ખાસ યાદ રાખજો આ કોને કહેવાય તો કે છોકરા અને છોકરીમાં અલગ અલગ જોવા મળતા લક્ષણો છોકરામાં અને છોકરીમાં બંનેમાં જે અલગ અલગ લક્ષણો જોવા મળે તો એને શું કહેવાય ગૌણ જાતીય લક્ષણો કહે છે તો હવે આપણે અહીંયા તફાવત સ્વરૂપે લખી ગૌણ જાતીયમાં પહેલા આપણે લઈ છોકરો તો હવે આપણે છોકરામાં જોઈ છોકરામાં ક્યાં ક્યાં જે છે એવા લક્ષણો જોવા મળે તો હું અહીંયા ટૂંકમાં જે છે એ થોડાક 4-5 લક્ષણો લખી બાકીના તમારે ટેક્સ્ટ બુકમાં અથવા તો મટીરીયલમાં જે છે આપેલા છે એ નોટ કરી લેવા તો આપણે જોઈ ક્યાં લક્ષણો જોવા મળે તો પહેલું લક્ષણ જ જોઈ આપણે નર પ્રજનન અંગોનો વિકાસ નર પ્રજનન અંગોના વિકાસ થવાની શરૂઆત નર પ્રજનન અંગોનો વિકાસ થવાની શરૂઆત એટલે કે બીજું લક્ષણ શુક્રપિંડ માંથી શુક્રકોષો નું શું થાય છે નિર્માણ શું થાય નિર્માણ એટલે શુક્રકોષો નું નિર્માણ થાય ત્યાર પછી પ્રજનન અંગો ઘેરા બને કેવા બને ઘેરા ઘેરા રંગના એટલે શેષ પર ડાર્ક જે છે એ થતા જાય એટલે પ્રજનન અંગો કેવા બને ઘેરા બને ત્યાર પછી મૂંછ દાઢી મૂંછ દાઢી વગેરે મૂંછ દાઢી વગેરે હવે દાઢી જે છે એ પણ ઉપરની શરૂઆત થાય મૂંછ પણ ઉપરની શરૂઆત થાય જો આ જે છે એ છોકરીઓમાં જોવા મળે ને અપવાદ કિસ્સામાં જે છે એ કાર્ય જોવા મળે ત્યાર પછી હજી આપણે જોઈ સ્નાયુ સ્નાયુ ખડતર બને એટલે સ્નાયુઓ જે છે એ મજબૂત બને ક્યાં ક્યાં તો કે
સ્નાયુ ભાગ જે છે એ ખડતલ બને એટલે મજબૂત બને એટલે બધા સ્નાયુઓ જે છે એ કેવા બને છે મજબૂત બને છે એટલે ત્યાર પછી હજી એક લક્ષણ જોઈ અવાજ કર્ક બને અથવા તો જાડો અથવા ઘેરો ઘેરો અથવા જાડો એટલે અવાજ જે છે એ આપણે ગુજરાતમાં કહીએ તો ઘોઘરો બનવું એવું થાય ત્યાર પછી તો કે હજી લક્ષણ જોઈ શિષ્ણ પ્રસંગ અનુસાર પ્રટાર થવું શિષ્ણ પ્રસંગ અનુસાર શું થાય છે પ્રટાર થાય છે ગાયના જે છે એ લક્ષણો માત્ર જે છે એ ખાલીમાં જોવા મળે પુરુષમાં જે છે એ જોવા મળે ત્યાર પછી હવે વાત આપણે કરી તો ત્યાર પછી વાત કરી છોકરીઓમાં કે છોકરીઓમાં જે છે ક્યાં ક્યાં લક્ષણો જે છે એ જોવા મળે તો છોકરીઓમાં આપણે જોઈ છોકરીઓમાં આપણે જોઈ તો પહેલું આમાં નર પ્રજનન અંગોનો વિકાસ તો આમાં આપણે શું લખશું આમાં આપણે લખશું માદા પ્રજનન અંગોનો વિકાસ ક્યાં પ્રજનન અંગોનો વિકાસ માદા પ્રજનન આમાં શુક્રપિંડમાં કે શુક્રકોષોનું નિર્માણ થતું તો આમાં શું થશે તો કે આમાં અંડપિંડ તો કે અંડપિંડ માંથી અંડકોષનું થાય છે નિર્માણ એટલે બીજો મુદ્દો પ્રજનન અંગો કેવા બને ઘેરા બને તો અહીંયા જે છે હું આની જગ્યાએ બીજું લખું છું નિતંબ મેખલા નો શું થાય છે વિકાસ એટલે કમરનો ભાગ જે છે એ કેવો થાય છે પહોળો બને છે એમાં છોકરીઓમાં એટલે નિતંબ મેખલાનો વિકાસ અથવા તો સ્તન ગ્રંથિનો વિકાસ સ્તન ગ્રંથિનો આગળનો ભાગ કહેવાનો બને છે ઘેરા ઘેરા ભાગ જે છે દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા સ્તન જે છે તો સ્તનની અહીંયા જે નિપલ વાળો ભાગ છે એટલો ભાગ જે છે એ કેવા રંગનો બની જાય તો કે એટલો ભાગ જે છે એ ઘેરા રંગનો બની જાય એટલે આ જે નિપલ વાળો ભાગ જે છે એ વિકાસ પામે બાળકને જે છે સ્તનપાન કરાવવા માટે જે છે એ શું છે ઉપયોગી એટલે કેવા રંગનો બને છે ઘેરા રંગનો જે છે એ બને છે સ્તન ગ્રંથિનો આગળનો ભાગ એટલે કેવો ભાગ થાય તીણો બને એનો મતલબ એવો થાય કે અવાજ કેવો બને ઝીણો ત્યાર પછી આમાં જે છે રજો દર્શન અથવા તો માસિક ચક્રની શરૂઆત
રજોદર્શન અથવા તો માસિક શુક્રની થાય શરૂ વ એટલે આહેના લક્ષણો છે સ્ત્રીના લક્ષણો છે આહેના મેલેખા પુરુષના લક્ષણો બંનેમાં વ્યય જે છે આ લક્ષણો જોવા માટે જે છે ઈ અલગ અલગ વ્યયમાં કેટલા વર્ષ હોય તો કે આમાં જે તરુણ અવસ્થામાં પ્રવેશ છે એમાં કેટલા વર્ષ હોય તો એમાં ખાસ યાદ રાખજો 13 થી 14 અને છોકરીઓમાં 10 થી 12 વર્ષ પણ જે છે બંનેમાં અલગ અલગ હોય પણ તમે જે છે તફાવતમાં લખી શકો ત્યાર પછી હજી એક કમાન લખું છું નર જાતીય અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ નર જાતીય અંતઃસ્ત્રાવ એટલે ક્યાં અંતઃસ્ત્રાવ છે અહીંયા લખું છું અંતઃસ્ત્રાવ નું નામ ટેસ્ટોસ્ટેરોન કયો અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન એવી જ રીતે આમાં માદા જાતીય અંતઃસ્ત્રાવ નો થવો સ્ત્રાવ થવો કયો અંતઃસ્ત્રાવ તો આમાં બે પ્રકારના માદા જાતીય અંતઃસ્ત્રાવ છે બંનેના કાર્ય જે છે અલગ અલગ છે તો કે ઇસ્ટ્રોજન અને બીજો જે છે પ્રોજેસ્ટેરોન બે પ્રકારના માદા જાતીય અંતઃસ્ત્રાવ ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયા કે નર જાતીય અંતઃસ્ત્રાવ નીચેનામાંથી કયો છે અને નકર એમ પૂછે કે માદા જાતીય અંતઃસ્ત્રાવ નીચેનામાંથી કયો છે એટલે આ બધા જે છે એના કેવા લક્ષણો છે ગૌણ જાતીય લક્ષણો ગૌણ જાતીય લક્ષણો એટલે ખાસ યાદ રાખજો બંનેમાં જે અલગ અલગ જોવા મળે છે અને જ્યારે આમાં જે છે સામાન્ય લક્ષણોમાં જે છે કેવા જોવા મળે કે બંનેમાં જે છે ઈ સમાન લક્ષણો જોવા મળે છે એટલે યાદ રાખજો ગૌણ જાતીય લક્ષણો ક્યાં છે આ બધા જે છે અહીંથી શરૂ થાય છે એટલા ભાગ જે છે ક્યાં છે ગૌણ જાતીય લક્ષણો એટલે ખાસ જે છે ઈ યાદ રાખજો કે ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય અને ક્યાં ક્યાં લક્ષણો છે જ્યારે આ જે આપેલા છે ક્યાં છે આ સામાન્ય લક્ષણો છે એટલે મટીરીયલમાં જે છે આની કરતાં એક્સ્ટ્રા ઘણા બધા આપેલા છે એટલે એ તમારે નોટ કરી લેવા હવે આગળના લેક્ચરમાં આપણે જે છે એ નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરશું આભાર પ્રસ્તુત જય હિન્દ